चैनल ऑफ वडोदरा। एसटी निगमना कर्मचारीओनी पड़तर मांगणीओ स्वीकारवामां आवता आंदोलननो सुखद अंत आव्यो छे। त्यारे आ तमाम कर्मचारीओए फटाकड़ा फोड़ी मो मीठू करावी खुशीनी लागणी व्यक्त करी हती। એસટીના ખાનગીકરણ સામે કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી। એસટીના કર્મચારીઓના આંદોલનના ચોથા દિવસે કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ આવતા વડોદરાની રેસકોર્સ ખાતેની વિભાગીય કચેરી ખાતે એસટી નિગમમાં ફરજ બજાવતા સર્વે કર્મચારીઓ આંદોલન સંદર્ભે સુખદ સમાધાન થયેલું છે। ત્યારે પડતર માંગણીઓ સ્વીકારાતા કર્મચારીઓએ ફટાકડા ફોડી ચોકલેટો વેચી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। અને સરકારના એસટી સંકલન સમિતિ વડોદરાએ આભાર વ્યક્ત કર્યો હતો। કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને આંદોલનનો પ્રારંભ કર્યો હતો, જેમાં નિગમના ફિક્સ પગારના કર્મચારીઓએ રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ 19,950નો લાભ આપવો, તાજેતરમાં ગ્રેડ 2માં થયેલા સુધારા સંદર્ભે સિનિયર જુનિયર કર્મચારીઓના પગારની વિસંગતતા દૂર કરવી, એસટી કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે। સરકાર દ્વારા તેમના આ તમામ પડતર પ્રશ્નોની માંગણીઓને સ્વીકારવામાં આવતા હાલ પૂરતું આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું। કામદારોના ટોટલ 19 મુખ્ય મુદ્દાઓને લઈને અમારી જે લડત હતી ગવર્મેન્ટ સામે અને અમારા ટોપ મેનેજમેન્ટ સામે, ગવર્મેન્ટે ખૂબ જ પોઝિટિવ લઈ અને કામદારોની યોગ્ય માંગણીઓ જે હતી તેને ધ્યાને લઈ અને વહીવટને સાથે રાખી અને જે સૂચનાઓ આપવી જોઈતી એ સૂચનાઓ આપી અને વહીવટને અને અમારા સંગઠનના મુખ્ય હોદ્દેદારોને એકત્રિત કરી અને રાત્રે 1:30 વાગ્યા સુધી સતત મિટિંગ ચાલી અને ત્યારે નક્કી થયું 19 મુદ્દાઓનું સફળતાપૂર્વક સારી રીતે નિરાકરણ આવેલ છે। મુખ્યત્વે જે નાણાકીય બાબતો હતી એની અંદર અમારા એસટીના કર્મચારીઓને 2,000થી લઈ અને 15,000થી 17,000 રૂપિયા સુધીનો પગાર વધારો આ સમાધાનના કારણે થવા તરફ જઈ રહ્યો છે। એના કારણે કામદારોની અંદર ખૂબ જ ઉત્સાહ અને ખૂબ જ સારું વાતાવરણ નિર્મિત થયું છે અને આ વધારો દિવાળી તાણ થયો છે એટલે 100% કર્મચારીઓના હિતની અંદર ખૂબ સારી બાબત કહેવાય કે દરેક સંગઠનોના સાથથી અને પ્રેસ મીડિયાના સાથથી સાથે સાથે સરકારના સાથથી અમારા ટોપ મેનેજમેન્ટના સાથથી આ તમામ લેવલે મળેલા કામદારોના સહકારના પરિણામે આ સુખદ સમાધાન થયું છે। એટલે પ્રથમ તો આ તમામ અમારા કામદારો, પ્રેસ મીડિયાના મિત્રો, જાહેર જનતા, અમારું ટોપ મેનેજમેન્ટ અને સરકારશ્રી તમામનો આ પ્રસંગે અમે આભાર માનીએ છીએ અને આ ખુશીની લાગણી અમે આજે અમારા વિભાગીય કચેરીના પ્રાંગણની અંદર ફટાકડા ફોડ્યા અને તમામ કર્મચારીઓને, પ્રેસ મીડિયાના મિત્રો સહિતના લોકોને અત્યારથી ચોકલેટ વિતરણ કરી અને દરેકનું મોડું મીઠું કરાવવામાં આવ્યું છે અને અમારા પ્રોગ્રામને સેલિબ્રેટ કરી અને ફરીથી ખૂબ ખૂબ આભાર માની અને આપ સર્વનો આભાર સાથે, સરકારશ્રીના આભાર સાથે આ સેલિબ્રેશનને વધાવીએ છીએ। સુધી અમારી 12 વાગ્યાથી અમારી માંગણીઓ ચાલુ જ હતી, પરંતુ વાહન વિસ્તાર હરસંઘવી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને એ મિટિંગમાં વાહન વ્યવહાર મંત્રી શ્રી હરસંઘવી સાહેબે એક પોઝિટિવ મેસેજ છોડી દીધો। મેનેજમેન્ટ અને વાહન વ્યવહાર મંત્રીશ્રીના અધિકારીઓ સંયુક્ત બેઠકમાં મિટિંગ કરેલ, યુનિયનના હોદ્દેદારો સાથે રાખીને મિટિંગ કરેલ અને વાહન વ્યવહાર મંત્રીશ્રીએ એવું કીધેલું કે તમારા જે કંઈ અંદરૂની જે તમારીથી થઈ શકે એવા મુદ્દાઓ છે તમે સોલ્વ કરી દો, જે નાણાકીય બાબતો છે એ નાણાકીય બાબતો અમે બેસીને સોલ્વ કરી આપશું અને જે લેખિત રૂપે અમને ખાતરી જે આપવામાં આવેલી છે જેવા 3-4 મુદ્દાઓ જેવા રાજ્ય સરકારના તમામ કર્મચારી એચઆરએ મળે છે એ એચઆરએસીએ અમને પણ આપી દેવામાં આવેલું છે, આ મહિનાથી જ એડ થઈ જશે। બીજી કે અમારી 7% એરિયા છે બાકી રાખ્યું છે અને બીજી 4% મોંઘવારી નવેમ્બર પેઢી ડિસેમ્બરમાં અમને આપી દેવામાં આવશે, એવા 3-4 મુદ્દાઓ અમારા મહત્ત્વના હતા એ અમને સોલ્વ કરી આપવાની ખાતરી આપી છે। લગભગ 10 જેટલી માંગણીઓ સ્વીકારવામાં આવેલી છે અને જે મેનેજમેન્ટને લગતી જે નાની મોટી એ મેનેજમેન્ટ એમના થ્રુ સોલ્વ કરી આપશે એવી લેખિતમાં ખાતરી આપી છે। જ્યારે નાણાકીય બાબત હતી એ સરકારશ્રીએ ખાતરી આપી અને ખાલી લેખિતમાં સોલ્વ કરી દીધું છે, રાતે 1 વાગે મિટિંગ પૂર્ણ થઈ છે અને આ જવાર તમારા સમક્ષ, મીડિયા સમક્ષ અમે હાજર છે અને તમને બોલાવી અને અમારું સુખદ સમાધાન થયેલ છે એ બદલ સરકારશ્રીનો, કર્મચારીગણનો, તમામ અધિકારીગણનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।